હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. આજે મોર્નિંગમાં બારમાસીના છોડને જોઈને અરમાન ખુશ થઈ ગયા, કેમ કે પાણી વગર એટલું સુંદર રીતે ખીલ્યું છે ફૂલ એમાં. એન્ડ મોર્નિંગમાં ચલો મેં આજે બની જઈશ કામવાળી, કેમ કે આજે રૂમની સફાઈ કરવી જ પડશે. આપણે ત્યાં નોકર તો આવતા ન હોય, સો કોઈ નહીં, ચલો ફટાફટથી મેં રૂમ ક્લિનિંગ કરીશ. એન્ડ ઘણા દિવસથી મેં જોબ પર બી હતી એન્ડ ત્યાંથી આવીને ડાયરેક્ટ ઘર પર જતી રહી હતી. સો એન્ડ અત્યારે જઈશ કપડાં વોશ કરવા. કપડાં વોશ કરી એન્ડ મેં અત્યારે મારું ડેઈલી મોર્નિંગ રૂટીન સ્ટાર્ટ કરી દીધું છે. એન્ડ આ તરફ અમારી શરીરમાં અત્યારમાં નખાઈ ગયા છે માંડવા જમણવાર માટે, કોઈના મેરેજ છે કોઈ નહીં, ચલો આપણે જમવાનું આમંત્રણ છે નહીં. સો સ્નાન કરવા માટે ગરમ પાણી મૂકીશ. એન્ડ આ તરફ મેં શાકભાજી લઈને આવી ગઈ છું, જે બપોરે રસોઈ બી જાતે કરવી પડશે, કેમકે જમવા માટે આપણને આમંત્રણ તો આવ્યું નથી. સો સાઈડમાં મેં એ બી કરતી જઈશ એન્ડ જ્યાં સુધીમાં પાણી ગરમ થઈ જાય. તો આ તરફ મેં મારું જમવાનું કરી લીધું છે રેડી. સો સ્નાન કરી એન્ડ મેં બી અત્યારે રેડી થઈ ગઈ છું એન્ડ થોડી બોડી કેર કરી લઈશ, જેથી કરીને હેર આપણા હેર એન્ડ સ્કિન કેર કરવી થોડી જરૂરી છે, જેથી કરીને ડ્રાય ન થાય. એન્ડ અત્યારે મેં મોર્નિંગ રૂટીન ફિનિશ કરી એન્ડ સ્નાન કરી ફ્રેશ થઈ એન્ડ હવે મેં થોડી વાર જમી એન્ડ થોડી વાર રેસ્ટ તો નહીં કરું, બટ જે મારા વ્લોગ વગેરે એડિટિંગ કરવાનું છે એ કરી એન્ડ બેસી જઈ સ્ટડી કરવા, કેમકે ઘણા ટાઈમ પછી મેં અત્યારે રીડિંગ કરી રહી છું. હે ગાઈસ, સો ફાઇનલી અત્યારે વાગ્યા છે બપોરના 1 એન્ડ મેં બી મોર્નિંગ રૂટીન ફિનિશ કરી, સ્નાન કરી એન્ડ થઈ ગઈ છું ફ્રી એન્ડ ફ્રેશ બી. સો એન્ડ મારું જમવાનું બી મેં કરી લીધું છે રેડી. સો પહેલાં તો અત્યારે મેં જમી લઈશ એન્ડ ત્યાર પછી તમને લોકોને મળીશ આગળ વ્લોગમાં. બટ આજે ઘણા ટાઈમ પછી મેં મારું સ્ટડી સ્ટાર્ટ કરી રહી છું એન્ડ રીડિંગ બી સ્ટાર્ટ કરી રહી છું. સો ત્યાં સુધી તમે લોકો વ્લોગમાં બન્યા રહેજો એન્ડ મેં મળીશ જમીને ડાયરેક્ટ તમને સ્ટડી ટાઈમ પર. શું આ તરફ મા બી બેસે છે જમવા એન્ડ જમી એન્ડ આવી એન્ડ અત્યારે મેં પહેલાં તો મારું સ્ટડી ટેબલ પર ઓપન કરીશ, કેમકે મેં એમને પેક કરીને રાખ્યું હતું, જેથી કરીને બહારથી ધૂળ આવે તો મારી જે બુક્સ છે ખરાબ ન થાય, કેમકે જ્યારે બી મેં ઓપન કરું બુક્સ બહુ બધી ખરાબ હોય છે. એન્ડ આ મંથ તો મેં આખો બહાર જ રહી છું, સો મેં બુક્સ તો અડી જ નથી. મારી પાસે ફોરેસ્ટ ગાર્ડની બુક જે મેં રીડ તો એક નહીં બે વાર કરી લીધી હતી, બટ મેં એક્ઝામ દેવા નથી જઈ શકી કેમકે મેં હતી ઉદયપુરમાં. સો હવે તો એક્ઝામ ડેટ બી જતી રહી છે, આનું કામ નથી, તો આમને મેં મૂકી દઈશ. ગાઈસ, અમારા સ્ટડી ટેબલની હાલત તમે જોઈ શકો છો, કેમકે કેટલા દિવસથી અમે ઓપન જ નથી કર્યું, બુક હાથમાં જ નથી લીધી, કેમકે જોબ પર હતી અને ત્યાર પછી આવીને મેં ડાયરેક્ટ 5-6 દિવસથી ઘર પર ગઈ હતી. સો ફાઇનલી આજે ઓપન કર્યું, બહુ જ બધી ધૂળ ચડી ગઈ છે. સો મેં પહેલાં કરીશ ક્લીન એન્ડ ત્યાર પછી મારું રીડિંગ કરી દઈશ. શો આમ જ આ મંથ તો મારો જોબ પર જ નીકળી ગયો છે, કેમકે ફેબ્રુઆરી મેં જ્યાંથી સ્ટાર્ટ કર્યું ત્યાંથી ફેબ્રુઆરી એન્ડ સુધી હું જોબ પર અલગ અલગ સિટીઓમાં જ રહી છું એન્ડ ટાઈમ જ નથી મળ્યો મને બુક્સ અડવાનો. એન્ડ ત્યાં સુધીમાં તો આપણા RRB આવી ગયા છે, કાયદાનું તો નામ નિશાન નીકળી ગયું છે આપણા સિલેબસમાંથી. ભારત પરિચય કમેન્ટ્સ હતી કે ભારત પરિચય ભાગ 1 અને 2 રિવ્યૂ કરજો. સો ફાઇનલી આજે એમનો મેં વિડીયો રિવ્યૂ કરી એન્ડ કમ્પ્લીટ કરી એન્ડ કાલે મેં અપલોડ કરી દઈશ. આઈ હોપ કે દોસ્તો જે લોકો પ્રિપરેશન કરી રહ્યા છે એમની બેસ્ટ ચાલી રહી હશે, અમારી તો આ રીતે. હે ગાઈસ, સો ફાઇનલી મારું સ્ટડી ટેબલ બી ક્લીન એન્ડ આ બુક છે જે મેં લખતી હોઉં છું, જે વિઝ્યુલાઇઝેશન કરું છું, મેનિફેસ્ટ કરું છું. એન્ડ આ મંથ એન્ડ આગળના મંથના 15 દિવસની અંદર, મતલબ કે 1.5 મહિનાની અંદર મેં જે ઇન્કમ કરી છે, પહેલાં જ મેં વિઝ્યુલાઇઝ કર્યું હતું કે મેં આટલી ઇન્કમ કરીશ. વિચારો તમે કે 15 દિવસની અંદર તમે ધારો છો કે મારે 30,000 કમાવા છે, સો કમાઈ શકો છો. તો મેં 15 દિવસની અંદર આમનાથી કંઈક વધારે જ ઇન્કમ કરી છે એન્ડ આગળના જે ફેબ્રુઆરી મંથમાં એમાં બી એમનાથી ડબલ. સો વિઝ્યુલાઇઝેશન એક એવી વસ્તુ છે કે જે વસ્તુ તમે માનસિક ચિત્ર જે તમે ઊભું કરો છો એ જ તમે મેળવી શકો છો એન્ડ એ જ તમે બની શકો છો. સો મેં બી વિઝ્યુલાઇઝેશન કરી એન્ડ 2 મંથની અંદર મારે જેટલી ઇન્કમ જોઈતી હતી એટલી મેં કરી છે. એન્ડ રહી વાત સરપ્રાઈઝ ગિફ્ટની, જે મેં આગળના વ્લોગમાં બી ટાઇટલ નાખ્યું હતું એન્ડ આ વ્લોગમાં બી જણાવું છું કે મેં એક
અત્યારે મારી જોબ પરથી તો મને રજા મળી ગઈ છે, કેમ કે ઓલરેડી કમોતા હોય ત્યારે મેરેજની સિઝન ન હોય, કોર્પોરેટ ઇવેન્ટો હોય તો મળી જાય, તો અત્યારે ભરતી બી આવી નથી રહી. સો રીડિંગ તો મેં ઓલરેડી સ્ટાર્ટ કરીશ જ, એમની જોડે જોડે મારો એક અલગથી બી પ્લાન છે મારી યુટ્યુબ માટે બી એન્ડ તમારા માટેથી. સો મને તો બેનિફિટ થવાનો જ છે, બટ તમને બી એમના માટે બેનિફિટ થાય. એન્ડ જે લોકો ઓલરેડી મિડલ ક્લાસ છે, ગરીબ લોકો છે, એમની તો મેં મારાથી બનતી હેલ્પ કરતી જોઉં છું, બટ બીજા લોકોને બી મારાથી જેટલી બી થશે એટલી મેં હેલ્પ કરી શકું. સો આમના માટે મને એક સારો વિચાર આવ્યો છે, સો મેં એ કરવા જઈ રહી છું, સરપ્રાઈઝ ગિફ્ટ બધા માટે. સો એમના માટે કઈ રીતે શું કરવાનું છે એમના માટે મેં એક શોર્ટ્સ વિડીયો અપલોડ કરીશ, એ તમારે જોઈ લેવાનો છે. એન્ડ બાકી તો બને ત્યાં સુધી મેં લાઈવ મને જે સામે મળશે, મતલબ જે લોકોને મેં મળીશ એમની સાથે વધારે મેં સરપ્રાઈઝ ગિફ્ટ પ્લાન કરી રહી છું. એન્ડ જે લોકો મારા ડેઇલી વ્લોગ જોયા છે એમના માટે બી હોવું જોઈએ કંઈક, સો એમના માટે બી મેં પ્લાન કર્યું છે, મતલબ કે તમારા માટે. સો ડેઇલી વ્લોગ જોઈને તમારે લોકોએ કમેન્ટ્સ ખાસ કરવાની છે, એન્ડ કઈ રીતે એન્ડ સલાહ રિલેટેડ એ બી મેં એક શોર્ટ્સ વિડીયો બનાવી એન્ડ અપલોડ કરી દઈશ. એ રીતે તમારે આ સરપ્રાઈઝ ગિફ્ટનો જે પ્લાન છે એ રીતે તમે બી એમાં ઇન્ક્લુડ થઈ શકો છો એન્ડ એ ગિફ્ટ મેળવી શકો છો. સો અત્યારે તો પહેલાં મેં જે વિઝ્યુઅલાઇઝ કર્યું છે, જે વિચાર આવ્યો છે, આ પહેલાં બુકની અંદર મેં એડ કરી લઈશ એન્ડ ત્યાર પછી મેં એ રિયલ લાઈફમાં પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી, પ્રેક્ટિસ નહીં બટ રિયલ જ. તો ચલો અત્યારે તો એ મારી બુકની અંદર એડ કરી લઈશ મેં. શું આ રીતે આજે ઘણા દિવસ પછી મારું રીડિંગ બી થઈ જશે સ્ટાર્ટ. એન્ડ હા, એક વાત મેં બધા વ્લોગમાં જરૂર કહેતી હોઉં છું, જે આમાં બી તમને જણાવીશ, કે જે લોકો અમારી જેમ પ્રાઇવેટ જોબ ગવર્મેન્ટની પ્રિપરેશન જોડે કરી રહ્યા છે, એ લોકોને અંદર ને અંદર ક્યારેક ડર હોય છે કે મેં પ્રાઇવેટ જોબ છોડીને મેં પ્રિપરેશન કરીશ યા ફિર જોડે કરીશ તો એન્ડમાં રિઝલ્ટ શું આવવાનું છે, તો આપણને ખ્યાલ નથી. બટ અંદર ને અંદર એક ડર હોય છે કે લાસ્ટમાં શું થશે. બટ હા, મેં એટલું જરૂર કહીશ કે તમે લોકો પ્રિપરેશન કરો છો તો પોતાની જાત પર, ખુદ પર એન્ડ પોઝિટિવ વિચારી એન્ડ પ્રિપરેશન કરો એન્ડ ભરોસો રાખો તમારી જાત પર, તો તમને લાસ્ટમાં એન્ડ પર 100% સક્સેસ મળશે જ. એન્ડ પોઝિટિવ વિચારજો હંમેશા, કેમ કે કોઈ બી કામ કરતા હોય ને 1% બી નેગેટિવ વિચાર આવે ને તો એ વસ્તુ નેગેટિવ જ થતી હોય છે, અને તમે જે વિચારો છો એ જ તમે બની શકો છો, આ રિયાલિટી છે. સો તમે પ્રિપરેશન કરો છો તો પોઝિટિવિટી સાથે કરો એન્ડ એવા લોકો જોડે જ રહો કે જેમનાથી તમને મોટિવેશન તો મળે બટ પોઝિટિવિટી ખાસ મળે. નેગેટિવ કરવાવાળા અત્યારે બહુ બધા છે. એન્ડ અત્યારે મેં બેસી છું રીઝનિંગની બુક લઈ એન્ડ સ્ટાર્ટ કરી દઈશ અત્યારે કેલેન્ડરથી. એન્ડ હા, કોઈની કમેન્ટ્સ હતી કે તમે રીઝનિંગની પ્રેક્ટિસ કઈ બુકમાંથી કરો છો, તો અત્યારે મારી પાસે છે આ જ્ઞાન લાવીની બુક, બટ મેં એમના જે પેલા નિયમ આપેલા હોય છે એ રીડ કરું છું. બટ આપણે ડાયરેક્ટ રીડ કરીએ ત્યારે સમજાતું ન હોય, જેથી કરીને મેં યુટ્યુબમાંથી પ્રેક્ટિસ કરું છું. યસ, મારે આમાંથી કોઈ બી રકમ જોઈતી હોય તો મેં બુક્સમાંથી લઈ શકું છું, બટ તમે આમાં જે નિયમ આપ્યા હોય એ વાંચશો તો જાતે તમને સમજાશે નહીં, બટ યુટ્યુબમાંથી કોઈનો લેક્ચર સારો હશે. ઘણા બધાની યુટ્યુબ ચેનલ એવી છે કે જેમાં ગણિત રીઝનિંગ બહુ સારી રીતે શીખવે છે એન્ડ નીરજ ભરવાડનું બેસ્ટ છે, તો તમે એમાંથી બી પ્રેક્ટિસ કરી શકો છો. હે ગાઈસ, શું અત્યારે મેં થોડી વાર શું રીઝનિંગની બુક લઈને બેઠી હતી એન્ડ મગજની તો, બટ મેથ્સ રીઝનિંગ કરવા બેસી ત્યારે આવું જ કંઈક થતું હોય છે. તમે બી જાણતા જ હશો, મારા એકની તો સમસ્યા છે નહીં, બધાની છે ઓલરેડી. બટ કોઈ નહીં, અત્યારે સાંજનો સમય બી થઈ રહ્યો છે, સો મેજેસ કિચનમાં જમવાનું બનાવવા માટે જમી એન્ડ માઇન્ડ ફ્રેશ થોડું થશે ત્યારે ફરી લઈને બેસીશું. અત્યારે તો મેં એમને મૂકી દઈશ. સો ચલો અત્યારે પહેલાં તમે ફટાફટથી કિચનમાં જઈ એન્ડ જમવાનું બનાવીશ એન્ડ ત્યાર પછી ફરી થોડું માઇન્ડ ફ્રેશ કરી એન્ડ બેસી જઈશું રીઝનિંગ લઈને. કોન્સ્ટેબલ પીએસ આવવાનું છે તો ગણિત રીઝનિંગ તો કરવું જ પડશે. સો કંઈ નહીં, ચલો અત્યારે તો મેં જઈશ કિચનમાં, નહીં તો આમની માથાકૂટમાં જમવાનું બી નહીં મળે. સો શું અત્યારે પહેલાં તો મેં મારું જમવાનું રેડી કરી લઈશ એન્ડ અત્યારે સમય બી થઈ રહ્યો છે મારા ભગવાનને મનાવવાનો. સો આ તરફ મેં વચ્ચે હનુમાનજી દદ્દુને બી મનાવી લઈશ એન્ડ અત્યારે જમવાનું રેડી કરી એન્ડ બેસી ગઈ છું જમવા એન્ડ ફરી આવી ગઈ છું મારા સ્ટડી ટેબલ પર એન્ડ રીડિંગ કરી દઈશ. જો કે મારે અત્યારે રીઝનિંગનું જે ચેપ્ટર ચાલુ છે એ જ મેં સ્ટાર્ટ કરી દઈશ. પ્રેક્ટિસ કરવાનું જે કેલેન્ડર હાથમાં લીધું છે એમને જ મેં ફિનિશ કરીશ, જેથી કરીને એ કમ્પ્લીટ સરળ રીતે થઈ શકે. સો અત્યારે મેં એમની જ પ્રેક્ટિસ કરી રહી છું એન્ડ આ તરફ મારા ખુદના કેલેન્ડર
કેલેન્ડરમાં. અત્યારે ફેબ જ ચાલી રહ્યો છે, સો મેં એમને પહેલાં ચેન્જ કરીશ. એન્ડ આ તરફ મેં અત્યારે પહેલાં પ્રેક્ટિસ કરીશ એન્ડ બુક્સ લઈને મેં બેસી ગઈ છું, જેમાં બહુ બધી રકમ આપેલી છે, તો એમની પ્રેક્ટિસ કરીશ. એમના પહેલાં મેં 3 લેક્ચર જોઈ એન્ડ પહેલાં તો સમજ્યું છે, એન્ડ હવે મેં જાતે પ્રેક્ટિસ કરીશ. એન્ડ કેલેન્ડર એટલું અઘરું બી નથી. એન્ડ હા, મેથ્સ રીઝનિંગ આવડવા માટે પહેલાં તો સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આવડવા બહુ જ જરૂરી છે. તો ના આવડતા હોય તો પહેલાં એમની પ્રેક્ટિસ કરજો. એન્ડ ખાસ કરીને જોડે જોડે ઘડિયા બી આવડવા જરૂરી છે. સો એ પહેલાં તમે પ્રિપેર કરજો, રેડી કરજો, એન્ડ પછી મેથ્સની તૈયારી. ફાઇનલી મેં છે રીઝનિંગના કેલેન્ડરના ચેપ્ટર કરી રહી હતી, 3 લેક્ચર ફિનિક્સ કરી નાખ્યા છે. એન્ડ કાલે મોર્નિંગ ફરી મેં એમની પ્રેક્ટિસ કરીશ. એન્ડ અત્યારે તો મને બી ઊંઘ આવી રહી છે, સો મેં અત્યારે ડાયરેક્ટ તો ઊંઘી નહીં જઉં, બીજા કોઈ બી વિષયના લેક્ચર જોઈશ અત્યારે મારા મોબાઈલની અંદર જ. સો આઈ હોપ કે આજનો બ્લોગ બી તમને પસંદ આવ્યો હશે. પસંદ જ આવ્યો છે તો બ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. એન્ડ જલ્દી મળીશ મારા એક ન્યૂ બ્લોગ સાથે. ત્યાં સુધી તમારે બાય એન્ડ ટેક કેર.